રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ સમગ્ર ગુજરાતમાં ચાલતા ગેમ ઝોન અને મનોરંજનના માધ્યમો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. વિવિધ વિભાગોના અધિકારીઓની દેખરેખ હેઠળ રચાયેલી ટીમ રાજ્યના વિવિધ શહેરમાં ચાલતા ગેમ ઝોન અને અન્ય મનોરંજન સુવિધાઓની તપાસમાં વ્યસ્ત છે. જો ગુજરાતના સુરતની વાત કરીએ તો સુરત શહેરમાં ચાલી રહેલા 17 ગેમ ઝોનમાંથી 6 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે અને સંચાલક સામે FIR નોંધવામાં આવી છે. સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલ પોલીસ સ્ટેશન વિસ્તારનો ધ ફેન્ટાસિયા 2, ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારનો ધ શોર્ટ ગેમ ઝોન, વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારનો રીબાઉન્ડ ગેમ ઝોન, વેસુ પોલીસનું બઝીલિંક એન્ટરટેનમેન્ટ સ્ટેશન વિસ્તાર પ્રાઇવેટ લિમિટેડ અને એક્સપ્લોરર ગેમ ઝોનના માલિકો વિરુદ્ધ IPC કલમ 336 અને કલમ 131A હેઠળ ગુનો નોંધાયો છે. આ કેસની માહિતી સુરત પોલીસના DCP હેતલ પટેલ દ્વારા આપવામાં આવી હતી. રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ કમિશનર શ્રી, સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા 2 દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે. ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય, જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય, બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે. આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ, પ્રિમાઇસિસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી, તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી, સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મેડમ, જે પરવાનગી મળી નથી અથવા તેમણે પરમિશન લીધી નથી અથવા રિન્યુ નથી કર્યા, તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના, એમની સામે ગુનો દાખલ થશે કે નહીં? આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને FIR દાખલ કરી છે. IPC 336 અને ગુજરાત પોલીસ એક્ટની 131 કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે, જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી હશે એ તમામને આવરી લેવાશે. હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલમાં ધ ફેન્ટેસિયા, ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના 3 ગેમ ઝોન છે, એમાં રીબાઉન્સ, બ્લેક બની અને એક્સપ્લોરર, એમ ટોટલ અત્યારે હાલમાં 6 ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે. મેડમ, આજે 6 ગેમ ઝોન છે એમાં જે અત્યાર સુધીની તપાસમાં કયા એવા સ્પેસિફિક મુદ્દાઓ છે કે જે 6-6 પાસે નહોતા? 6-6 માટે એક જ સ્પેસિફિક મુદ્દાઓ નથી, એમાં અલગ અલગ મેં તમને જણાવ્યું એમ કે સ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિકલ, ફાયર અને એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ તમામને ચેક કર્યા પછી જેની અંદર આપણને સૌથી વધારે ગંભીર ક્ષતિઓ લાગી છે અને જ્યાં સૌથી મોટું ગેધરિંગ થાય છે. કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જ્યાં સંભાવના હોય સૌથી પહેલાં આપણે એને ઉપર ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે. આ સાથે જ મોલ્સ, હોસ્પિટલ્સ, સ્કૂલ્સ અને ટ્યુશન ક્લાસીસમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા તમામ જગ્યાએ ચેકિંગ કરાઈ રહ્યું છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.